नमस्कार, स्वागत छे आपनो અરવલ્લી સમાચાર માં. ઇવનિંગ બુલેટિન સાથે હું છું રીટા. સમાચાર ની શરૂઆત કરીએ હેડલાઇન્સ થી. यात्रियों माटे द्वारका फरी सोनानी नगरी बनशे, निधिवननी जेम बनशे माधव लीलावन, दरिया किनारे हशे टेंट सिटी. नवा शैक्षणिक वर्ष थी धोरण 1 થી 12 માં 6 પાઠ્યપુસ્તક બદલાશે. ધોરણ 10 માં રોડ સેફટી, સજીવ ખેતીના પાઠ ભણાવાશે. કમોસમી વરસાદી પાણીના નિકાલનો અભાવ. હિંમતનગરના બેના રોડ પરની કૃષ્ણા સોસાયટીમાં મચ્છરોના ઉપદ્રવને લઈને મુશ્કેલી. તાપમાનનો પારો ગગડ્યો. કચ્છના નલિયામાં લઘુત્તમ પારો 10.4 ડિગ્રીએ પહોંચતા રાજ્યનું સૌથી ઠંડુ મથક જાહેર. કાળ ભૈરવ જયંતીની ઉજવણી. પાટણમાં કાળ ભૈરવ દાદાના મંદિરે ભવ્ય અન્નકૂટ અને નયન રમ્ય આંગી કરવામાં આવી. સમાચારોની શરૂઆત કરીએ. અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. 22 જાન્યુઆરી 2024 ના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે ત્યારે આ મંદિરમાં અમદાવાદનું મોટું યોગદાન છે. અયોધ્યામાં નિર્માણાધીન મંદિરના ધ્વજદંડનું નિર્માણ અમદાવાદમાં થઈ રહ્યું છે. અમદાવાદમાં ગોતા વિસ્તારમાં આવેલા એક ફેક્ટરીમાં રામ મંદિર માટે 7 ધ્વજદંડ તૈયાર થઈ રહ્યા છે, જેમાં મુખ્ય ધ્વજદંડ 5500 કિલો વજનનો અને 44 ફૂટ ઊંચો ધ્વજદંડ છે. દેશના સાંસ્કૃતિક અને ધાર્મિક વિરાસત સમાન તમામ મંદિરો અને યાત્રાધામોના વિકાસની યાત્રામાં હવે દ્વારકાનું નામ જોડાવા જઈ રહ્યું છે. સ્વદેશ દર્શન યોજના 2.0માં ગુજરાતમાં દ્વારકા અને ધોળાવીરાનો સમાવેશ કરાયો છે, જેના ભાગરૂપે દ્વારકાનો પ્રારંભિક માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે, જેમાં દ્વારકા નગરની સાથે બેટ દ્વારકા સહિત જિલ્લાના મહત્વપૂર્ણ સ્થળો પર માળખાગત સુવિધાના કામ કરાશે. દ્વારકાના માસ્ટર પ્લાનમાં ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પર્યાવરણીય પાસાને ધ્યાનમાં રખાયા છે. બીજી તરફ નજર કરીએ તો નવા શૈક્ષણિક વર્ષથી ધોરણ 1 થી 12માં કુલ 6 ધોરણના પુસ્તકોમાં 1 કે 1થી વધારે પાઠ્યપુસ્તકો બદલાશે, જ્યારે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન અને ધોરણ 12ના ગુજરાતી ભાષાના પાઠ્યપુસ્તકોમાં રોડ સેફટી નવું પ્રકરણ ઉમેરાશે. આ ઉપરાંત ધોરણ 5 થી 8ના વિવિધ વિષયોના પાઠ્યપુસ્તકો પણ બદલવામાં આવશે. હાલમાં તમામ નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવાની કામગીરી પાઠ્યપુસ્તક મંડળ કરી રહ્યું છે. ટૂંક સમયમાં નવા પાઠ્યપુસ્તકો છાપવાની કામગીરી શરૂ થશે. ગુજરાતમાં જળ સંચયના પ્રયાસો ધીમે ધીમે રંગ લાવી રહ્યા છે. છેલ્લા 1 વર્ષમાં ભૂગર્ભ જળ રિચાર્જમાં 11.81% વધારો નોંધાયો છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના ડાયનેમિક ગ્રાઉન્ડ વોટર રિસોર્સિંગ ઓફ ઇન્ડિયા 2023ના રિપોર્ટ મુજબ 2022ની તુલનાએ કુલ વાર્ષિક ભૂગર્ભ જળ રિચાર્જ 24,46,000 કરોડ લીટરથી વધીને 2023માં 27,35,000 કરોડ લીટર થયું છે. એ જ પ્રમાણે ઉપયોગ લાયક ભૂગર્ભ જળ 24,58,000 કરોડ લીટરથી વધીને 25,41,000 કરોડ લીટર થયું છે, જેમાં પણ 3.38% વધારો થયો છે. જ્યારે વાર્ષિક ભૂગર્ભ જળ વપરાશ 2022માં 13,09,000 કરોડ લીટર હતું, તે વધીને 13,33,000 કરોડ લીટર સાથે 2.30% થયું છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો કચ્છના વાતાવરણમાં હાલ ઠંડીનો અનુભવ જનજીવનને આંશિક અસર પહોંચાડી રહ્યો છે. હવામાન વિભાગની લઘુત્તમ તાપમાનમાં ચડાવ ઉતારની આગાહી વચ્ચે આજે જિલ્લામાં સામાન્યથી કડકડતી ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો. જિલ્લાની સમુદ્રી સરહદે આવેલા નલિયા ખાતે આજે લઘુત્તમ પારો 10.4 ડિગ્રીએ પહોંચી ગયો હતો, જેને લઈ નલિયા મથક રાજ્યનું સૌથી ઠંડુ મથક જાહેર થયું હતું. જ્યારે જિલ્લામાં તે ભુજમાં પવનની ગતિએ ઠંડીનું જોર વધારતા લઘુત્તમ પારો 15.2 ડિગ્રીએ નોંધાયો હતો. જોકે રાત્રિ દરમિયાન ઠંડીનો અનુભવ જનજીવનને વિશેષ થઈ રહ્યો છે.
બીજી તરફ નજર કરીએ તો અસારવાથી ઉદયપુર રેલવે લાઇન પર ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી શરૂ થઈ હતી. દિવાળીને લઈને કામગીરી બંધ થઈ હતી, જે કામગીરી દેવ દિવાળી બાદ ફરી શરૂ થઈ છે. અને હિંમતનગરથી પ્રાતિજ સુધીમાં વીજ પોલ પર ક્રોસ આર્મ લાગી રહ્યા છે. તો પ્રાતિજથી અસારવા દરમિયાન અલગ અલગ જગ્યાએ કામગીરી પૂરજોશમાં શરૂ થઈ છે, જેને લઈને લોકસભા પહેલા લોકાર્પણની શક્યતાઓ જોવા મળી રહી છે. પોરબંદર જિલ્લામાં વર્ષ 2022માં ચોમાસામાં ભારે વરસાદને લઈને અનેક ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. નુકસાન થયેલ ખેડૂતોનું ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે હાથ ધરી અને રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો, જેથી આ કૃષિ સહાય ચૂકવવા ગ્રાન્ટ ફાળવવામાં આવતા જિલ્લાના 38,857 ખેડૂતોને કૃષિ રાહત પેકેજ 2022 હેઠળ 38,20,00,000 જેટલી રકમ ચૂકવવામાં આવી છે. જિલ્લામાં 2022માં ભારે વરસાદ પડતા જ અનેક ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કામગીરી વધુ એક વખત શંકાના દાયરામાં આવી છે. યુનિવર્સિટી સંલગ્ન રાજકોટની જસાણી કોલેજના અધ્યાપકની કામગીરીને લઈને વિવાદ શરૂ થયો છે. પુરુષોત્તમ ઉઘાટ, કે જેઓ અર્થશાસ્ત્ર વિષયના અધ્યાપક હોવા છતાં કોમ્પ્યુટર વિષયના વાયવા લેવા જતા હતા, તેમની જ કોલેજના પ્રિન્સિપાલ દ્વારા શિક્ષક સામે શિક્ષાત્મક પગલાં ભરવા માટેની નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત અધ્યાપકે એક જ દિવસમાં 2 સેશનમાં પરીક્ષાનું ઓબ્ઝર્વેશન કરવાની સાથે સાથે 100 ઉત્તર વહી તપાસી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે. બીજી તરફ નજર કરીએ તો રાજકોટ જિલ્લામાં પાછોતરા વરસાદના અભાવે આ વર્ષે અનેક સ્થળોએ શિયાળા પૂર્વે જ પાણીની સમસ્યા સર્જાવાનું શરૂ થતાં ખેડૂતોએ રવિ સિઝન માટે પાણી છોડવા રજૂઆત કરી હતી, જેના પગલે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા સિંચાઈ વિભાગની બેઠક બોલાવવામાં આવ્યા બાદ 77 ગામ માટે 5 ડેમની કેનાલમાંથી પાણી છોડવાની મંજૂરી આપી છે. ખેડૂતોને હવે શિયાળો પાક માટે પાણીની સમસ્યા નહીં રહે તેમ સૂત્રોએ જણાવ્યું છે. રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સિંચાઈ માટે પાણી છોડવાનો નિર્ણય કરાતા ખેડૂતોએ રાહતની લાગણી અનુભવી છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ સહિત સોરઠમાં સતત ત્રીજા દિવસે પણ વાદળિયું વાતાવરણ રહેતા અને પવનને લઈને તાપમાનમાં પણ વધારો થતા ગુલાબી ઠંડી ઘટી ગઈ છે. જૂનાગઢ શહેરનું લઘુત્તમ તાપમાન 23.4 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 68% રહ્યું હતું. સાથે સાથે પવનની પ્રતિ કલાકની ઝડપ 8.8 કિલોમીટરની રહેવાના કારણે ઠંડી ગાયબ થઈ જવા પામી હતી. વાતાવરણમાં આવેલો પલટો પણ યથાવત રહેતા સવારથી આકાશમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને આખો દિવસથી ધાબળિયું વાતાવરણ રહ્યું હતું. બપોરનું મહત્તમ તાપમાન 23 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે ભેજનું પ્રમાણ 44% રહ્યું હતું. સોના અને ચાંદીના ભાવમાં ઉપરના સ્તરે દબાણ જોવા મળી રહ્યું છે. બુલિયન માર્કેટમાં કાલે રેકોર્ડ 3 બાદ નરમાઈ જોવા મળી રહી છે. તેનું ઘરેલું વાયદા બજારોમાં સાથે ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ સોનાનો ભાવ $100 સુધી ગગડી ગયો છે. MCX પર સોનાનો ભાવ 283 રૂપિયાની મજબૂતાઈ સાથે ટ્રેડ કરી રહ્યો છે. હાલ 10 ગ્રામ સોનાનો ભાવ 62,652 રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે. ચાંદીની વાત કરીએ તો હાલ ચાંદી પ્રતિ કિલોએ 1,403 રૂપિયા તૂટીને 75,027 રૂપિયા પર પહોંચી છે. ગળતેશ્વર તાલુકામાં વાતાવરણમાં પલટો આવતા 2 દિવસ કમોસમીથી માવઠું થતા ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે, જેમાં તમાકુ સહિતના પાકોમાં તૈયાર કરેલા પાકમાં ખતરો જાણે ચોમાસાની જેમ ફેરવાયો છે, જેથી જગતનો તાત હાલ ચિંતિત બન્યો છે. જેને લઈ ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ સર્વેની માંગ કરી હતી. થોડા દિવસ અગાઉ મોંઘા ભાવનું ખાતર નાખી દવાઓનો છંટકાવ કરી સારી ઉપજ માટે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા, ત્યારે અચાનક માવઠું આવતા ઘણો ખરો પાક નિષ્ફળ જાય તેમ છે અને તમાકુ જેવા તૈયાર કરેલા પાકમાં ખેતરોમાં પાણી ફરી વળતા તમાકુના છોડ પાણીમાં ગરકાવ થતા પાક બગડ્યો હતો. આ સાથે જ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.